વિશ્વ શહેરમાં આગામી 17, 18 અને 19 સપ્ટેમ્બરના રોજ કલ્પના બેડમિન્ટન પ્રીમિયર લીગનું આયોજન કરાનાર છે, જેમ કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. સુરત જિલ્લા બેડમિન્ટન એસોસિએશન અને કલ્પના બેડમિન્ટન એકેડેમી તથા એમપી ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ વર્લ્ડના નેજા હેઠળ સુરત બેડમિન્ટન પ્લેયર્સના વિવિધ પેરેન્ટ્સ અને કોચ મળીને કલ્પના બેડમિન્ટન પ્રીમિયર લીગ ગુજરાતમાં આયોજન કર્યું છે, જેનો હેતુ ગુજરાતના જુનિયર બેડમિન્ટન પ્લેયર્સને આગળ લાવવાનો હતો અને તેઓનો ઉત્સાહ વધારવાનું છે. જેના અનુસંધાને આગામી તારીખ 17, 18 અને 19 સપ્ટેમ્બરના રોજ પ્રીમિયર લીગનું આયોજન કરાયું છે, જેમાં દેશભરના ખેલાડીઓ ભાગ લેનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. મારું નામ મિતેશ મહેતા છે. આજની પ્રેસ કોન્ફરન્સ તમારા પત્રકાર થકી કે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી અમે જે આ ટુર્નામેન્ટ કરવા જઈ રહ્યા છીએ, જે બેડમિન્ટન કલ્પના બેડમિન્ટન પ્રીમિયર લીગ, એનું દરેક જણ પાસે એનો એ પહોંચે, એ સમાચાર પહોંચે અને એ એ સંદર્ભે આ આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઘણા સારા સારા ખેલાડીઓ હાજર રહેશે. નામ લિસ્ટ તો મારી પાસે અત્યારે નથી, પણ હું તમને કેટલા ખેલાડીઓ ભાગ લેવાના છે તમે ક્યાંથી તૈયારીમાં લાગી? 60 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને છેલ્લા એક મહિનાથી અમે લોકો આ તૈયારી કરાવી રહ્યા છે અને લગભગ 1.5 મહિનો અમને આ પૂરી તૈયારી કરતા થશે. ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના વિચાર કઈ રીતે આવે, કા કરવા જેવું? કોરોના પછી એક અમે લોકલ લેવલ પર અમે કરતા હતા, આ ટુર્નામેન્ટ કરી 2 વર્ષ સફળતાપૂર્વક કરી સુરત લેવલ પર. હવે અમને વિચાર આવ્યો કે એક ગુજરાત લેવલ પર કરીએ, તો એ એ સંદર્ભે અમે લોકોએ બીજા ડિસ્ટ્રિક્ટના જે પણ એસોસિએશન છે ત્યાંના કોચિસ છે તેઓને અમે સંપર્ક કર્યા અને એ લોકોને આ અમારો વિચાર જણાવ્યો અને એ લોકો પણ ઘણા ખુશ થયા કે ચાલો આ રીતે. કોરોના હતું એટલે જ કોરોના દરમિયાનમાં, એટલે કોરોના તો અત્યારે તો ગવર્મેન્ટની ગાઈડલાઈન અને અમારા BAI અને ડિસ્ટ્રિક્ટની ગુજરાત GBA ગાઈડલાઈન પ્રમાણે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની એક ગાઈડલાઈન હતી કે ભાઈ તમે આ લોકલ ટુર્નામેન્ટ કરાવી શકો કોઈ પણ, તો એ એ હેતુ એના એ લોકોના પ્રોટોકોલ અને એનાથી અમે લોકોએ આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એ લોકોના પ્રોટોકોલ પ્રમાણે. સુરત પ્રીમિયર બેડમિન્ટન લીગ જુનિયર 2 ને સુરત તેમજ સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધિ આપવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું પણ તેમણે જણાવ્યું હતું. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.